ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મહુવાનું દંપતી પણ તેમનો હાલ ભોગ બન્યું હતું। ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના સર્જાઈ હતી મહુવાનું દંપતી પણ અકસ્માતનો ભોગ બન્યું હતું। તે દંપતીના પાર્થિવ દેહને વહેલી સવારે વતન લાવવામાં આવ્યા છે। ધર્મરથમાં શહેરના જાહેર માર્ગ પર અંતિમ યાત્રા નીકાળવામાં આવી છે। જોકે અંતિમ યાત્રામાં મૃતકોના નિવાસસ્થાને બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। બ્રહ્મ સમાજ તેમજ શહેરના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે મહુવાનું દંપતી પણ અકસ્માતનો ભોગ બન્યો હતો। દંપતીના પાર્થિવ દેહને હાલ સવારે વતન લાવવામાં આવ્યો છે। ધર્મરથમાં શહેરના જાહેર માર્ગ પર અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી। મૃતકોના નિવાસસ્થાને બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। યાત્રા પ્રવાસે ગયેલ ગણપતભાઈ પ્રતાપભાઈ મહેતાનું અહીં મેત આવી જતા સમગ્ર બ્રહ્મ સમાજની અંદર શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરે છે તથા સમગ્ર વાસીઓ તેના દુઃખના ભાગીદાર થવા તત્પર છે। અને આજે ગણપતભાઈ મૃત્યુ થયું છે તેના પપ્પા બ્રાહ્મણ હોવા છતાં તે સમસ્ત બ્રહ્મ સમાજ અને ભામાશાનો વિરોધ આપેલો છે। તેઓ હર હંમેશા દુઃખી અને નાના માણસના કાર્યમાં સહભાગી થતા અને અથા યોગદાન દાન આપતા। આજ તેમના દુઃખનું અમે સર્વ ખૂબ જ દુઃખ અનુભવીએ। ગંગોત્રી હતા ગણપતભાઈ તેમના પરિવાર ગંગોત્રીના દર્શન કરી અને રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં બસ ભીડમાં પડતા 5 જણાના મૃત્યુ થયા। ગણપતભાઈ ખૂબ જ લાગણીશીલ સ્વભાવના હતા અને ખૂબ જ બ્રહ્મ સમાજને ગણપતભાઈ તેમજ પ્રતાપભાઈ ભામાશા પરિવાર ખૂબ જ ઉપયોગી હતા। જ્યારે પણ સમાજની હાકલ પડતી ત્યારે ગણપતભાઈ અને તેમનો પરિવાર હર હંમેશ સમાજની સાથે રહ્યા છે। અમારું વતન આજે બેન્ક એક્સપાયર થઈ ગયા છે એ મારી ભત્રીજી છે અને મારા ભાણે ભત્રીજા ગમાઈ કહેવાય અને મારા ધમાઈ છે ગણપતભાઈ। હવે આ ઘટના તો અતિ દુઃખદ છે કારણ કે જ્યાં એક્સિડન્ટ થયો ત્યાં કોઈના હાથની વાત નથી જ છે। સ્વાભાવિક છે છતાં એ લોકોએ ત્યાંની ટીમે બહુ સરસ કામ કરી અને જેમ બને એમ જલ્દીથી મૃત ડેડ બોડી તાત્કાલિક અહીંયા પહોંચે એવું બહુ સરસ સુંદર વ્યવસ્થા કરી અને તાત્કાલિક અહીંયા પહોંચતા કર્યા છે। એ અમારા માટે સડક અમારા માટે જમા પાછું છે કારણ કે અમે સમયસર બોડીને અગ્નિ સંસ્કાર ટાઈમ એનો અતિ વિડિયો જાય તો આપણે ડેડ બોડીને પણ હાંચવી બહુ કઠણ પડે છે। બહુ સુંદર વ્યવસ્થા કરીને તાત્કાલિક પહોંચાડી આપી છે।